गोपा अष्टमी कार्तक सूद आठमे प्रथमवार गायो चारवा यशोदाजीए पोताना पुत्रने मुगट काचनीना सुंदर शणगार सजावी गोकर्ण धरावी श्री हस्तमा सोरंगी लाकड़ी अने कामड़ी आपी दही भातनी सामग्री आरोगावी गोप सखाओ साथे वनमा मोकल्या। आजे प्रभु नंदराज कुमार प्रथमवार गोचारण माटे वनमां पधार्या छे। એ ભાવથી આજના ઉત્સવને ગોપા અષ્ટમી કહેવાય છે। ગોપગણ ગાયોની અષ્ટાંગ યોગથી સેવા કરે છે। વ્રજમાં શ્રી કૃષ્ણની સમસ્ત જીવન ક્રિયા ગોચારણમાં જ થઈ, તેથી જ આપનું નામ ગોપાલ પડ્યું। શ્રી મહાપ્રભુજીએ પણ જ્યારે શ્રીજી બાવાએ ગાય માગી ત્યારે પોતાના છલ્લા વેચીને પ્રભુને ગાય લાવી દીધી। આજે પણ શ્રીનાથજીમાં હજારો ગાયોનું લાલન પાલન થાય છે। પ્રભુ ગાયો વગર એક ક્ષણ પણ રહેતા નથી। વૈષ્ણવો આજે ગાયોને ઘાસ લાડવા વગેરે ખવડાવે છે। હવેલીઓમાં ગાયોના ચિત્રવાળી આકર્ષક પીછવાઈ અને ખેલવાની ચાંદી અને લાકડાની ગાયોના જૂથો પ્રભુ સાનિધ્યમાં મુકાય છે અને તે દિવસે મુગટના છેલ્લા શૃંગાર થાય છે। શીતકાળમાં માન વગેરે લીલા થાય છે, પરંતુ રાસલીલા થતી નથી, તેથી મુગટ ધરાતો નથી। આજથી ત્રણ દિવસ આઠે સમામાં ગોચારણ લીલાના કીર્તનો ગવાય છે। નંદાલયમાં શૃંગાર દર્શન સમયે યશોદા માતાની ભાવનાથી આરતી થાય છે। નિકુંજ લીલામાં પ્રભુ ગાયો ચરાવવાના નિમિત્તે નિત્યસિદ્ધ ભક્તોને પશુ પક્ષી ગોપ ગોપીજનો તથા ગાયોને રસદાન કર્યું। પ્રથમ ગાયો ચારવા વનમાં નંદગામની પાસે ટેરકદમ સ્થળે પધાર્યા। ત્યારબાદ મધુવન કુમુદવન વગેરે સ્થળોએ ગૌચારણ લીલા કરી અને નીચ ભક્તોને રસદાન દીધા। ગાયો વ્રજ ભક્તોનું સ્વરૂપ છે, કારણ કે વ્રજજનોના જેવો મુક્ત ભાવ છે અને ગાયો ઊંચા કાન કરી એક ધ્યાને વેણુનાદ સાંભળે છે। પ્રભુને ગાયો બહુ જ પ્રિય છે। ગાયો નિસાધન ભક્ત હોવાથી પ્રભુ ગાયોનું રક્ષણ કરે છે। એ જ પ્રમાણે જીવ જ્યારે નિસાધન બની પ્રભુના સેવા સ્મરણ કરે તો દયાળુ પ્રભુ કૃપા કરી અનુગ્રહ કરે છે। ગૌશાળાની ભૂમિમાં ધૂળમાં પુષ્ટિ છે, તેના છાણ અને ગૌમૂત્રમાં લક્ષ્મી જેવી પવિત્રતા છે। ગાયોનો સ્પર્શ આયુષ્યની વૃદ્ધિ કરતા છે। ગાયનું છાણ અને ગૌમૂત્રમાં સ્વયં શક્તિ હોવાથી સંસારની અપવિત્રતા દૂર થઈ જાય છે। ગૌચારણનો ભૌતિક ભાવ ગાયો ચારવી તે છે, પરંતુ આધ્યાત્મિક ભાવ ગો એટલે ઇન્દ્રિયો અને ચારણ એટલે પોષણ, એ ભાવથી પ્રભુ અંગીકૃત જીવોને વિરહદાન દેવા માટે ગાયો ચારવા વનમાં પધારે છે।